નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ. વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર. જ્યાં જિલ્લામાં મેઘાની ઝંઝાવતી બેટિંગ શરૂ થઈ છે. રાત્રે મુશળધાર વરસાદની શરૂઆત અને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે 2 કલાકની અંદર વલસાડમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો. આ તરફ પારડીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે વલસાડના મુખ્યત્વે પારડી તાલુકો જે છે ત્યાં સારો એવો વરસાદ નોંધાયો છે. અને વલસાડમાં પણ, વલસાડની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે 5 તાલુકા છે અને તેમાંથી વાપી ઉપરાંત વલસાડમાં પણ વરસાદ પડી રહ્યો છે. પારડીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મેઘાએ ફરી ઝંઝાવતી બેટિંગ શરૂ કરી છે અને તેના ભાગરૂપે તમામ જગ્યા પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. સચિન કુલકર્ણી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. સચિન, શું પરિસ્થિતિ છે? જી ચોક્કસ જગદીશ, લાંબા વિરામ બાદ કહી શકાય કે મેઘરાજાની આક્રમક ઇનિંગ ફરીથી શરૂ થઈ છે. છેલ્લા 2 કલાક એટલે કે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં વલસાડ, વાપી અને પારડીમાં ખૂબ ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીની વાત કરીએ તો 4 ઇંચ છે, વલસાડમાં પણ લગભગ 4.25 ઇંચ અને પારડીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને લઈને નીચાણવાળા સમગ્ર વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. ખાસ વાત એ કરીએ તો વાપીનો જે ગુંજન એરિયા છે, વરસાદના લીધે ભારે પ્રભાવિત થયો છે. ગુંજન વિસ્તારમાં પાણી ભરાતા જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો નજીકના માર્કેટ વિસ્તારોમાં પણ પાણી ફરી વળવાના કારણે દુકાનદારો ભારે હાલાકીમાં મુકાયા હતા. દુકાન વધાવીને પરત ઘરે ગયેલા દુકાનદારો પરત ફર્યા હતા અને દુકાનોનું જે સામાન છે એ સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. બીજી બાજુ આ વરસાદે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ને પણ ઇફેક્ટ કરી છે. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 છે એ માર્ગ ઉપર ઠેકઠેકાણે પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. તદુપરાંત ક્યાંક પાણી ભરાવાના કારણે લાઈનો પણ જામ થવાના દ્રશ્યો સર્જાયા હતા. આ જ રીતે જો વલસાડની વાત કરીએ તો વલસાડના ચિપવાડ ઝરનાળા છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે 2 વાહનો પાણીમાં ફસાયા હતા. દાણા બજાર વિસ્તાર છે ત્યાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાવાના કારણે ગાડીઓ પાણીમાં ડૂબી જવાના દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વલસાડ જિલ્લામાં ભારે આપત્તિ ઊભી થઈ છે અને નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત થયા છે. જોકે અનરાધાર વરસાદ વરસવાના કારણે, એક સાથે વરસાદ વરસવાના કારણે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વોટર લોગિંગ થતું નથી, પરંતુ જે સતત વરસાદ વરસતો હોય અને ત્યાં જ્યાં પાણી ભરાય તો ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ મેં તમને આપને જણાવ્યું તેમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 જે સતત ટ્રાફિકથી વ્યસ્ત હાઈવે છે ત્યાં પાણી ભરાવાના કારણે ખૂબ મોટા લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે. જગદીશ. બિલકુલ સચિન, આભાર આ તમામ માહિતીને પૂરી પરિસ્થિતિનું ચિતર આપવા બદલ. તો વલસાડમાં ફરી મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે અને મેઘાએ ફરી હેત વરસાવી છે, પણ આ પ્રકારે જે વરસાદ એક ધારો અવિરતપણે નોંધાયો છે તેના કારણે અનેકો વિસ્તાર એવા પણ છે કે જે પાણીમાં ગરક થઈ ચૂક્યા છે અને તેને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તો 2 કલાકની અંદર 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ તરફ વાપીની વાત કરીએ, વાપીમાં પણ ધોધમાર વરસાદ. ગુંજન વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરી ફરી વળ્યા છે. દુકાનોમાં માલ સામાન પણ પાણીમાં પલળી ચૂક્યો છે. અમારા સંવાદદાતા સચિન કુલકર્ણી જે પ્રકારે સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ આપ્યો, ગુંજન વિસ્તારની પણ વાત કરી કે જ્યાં દુકાનોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા દુકાનોમાં માલ સામાન પણ પલળી ગયું છે. વેપારીઓને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. આ સાથે જ આ પાણીનો નિકાલ કરવો કેવી રીતે તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન. વાપીમાં મુશળધાર સાંભળેલા ધાર બેટિંગની શરૂઆત થઈ અને જતા જતા જે અંતિમ વરસાદ છે તે અનેકો પ્રકારની મુશ્કેલીઓ પણ લઈને આવ્યો છે. વાપીમાં 2 કલાકની અંદર સારો એવો વરસાદ ખાબકી ચૂક્યો છે. તેના કારણે ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે જે કાચા માટીના જે રસ્તાઓ હોય છે અથવા તો પછી ઉબડખાબડ રસ્તાઓ હોય છે અને જ્યાં પાકા રસ્તા ન હોવાને કારણે કાદવ કિચડ પણ થતું હોય છે અને વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને પાણી 1 ફૂટથી પણ વધારે ત્યાં જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો પરથી આ અંદાજો, આ એસ્ટિમેટ લગાવી શકાય કે વાપીમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હશે. તો વાપીની સાથે સાથે વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો એ 5 તાલુકામાં અત્યારે વરસાદ પડ્યો છે અને તેના કારણે
અનેકો પ્રકારની મેઘો મુસીબત લઈને પણ આવ્યું છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ હતો તો ક્યાંક સાંબેલાધાર વરસાદ, પણ આ વરસાદને કારણે વાતાવરણમાં એક રીતે ઠંડક પણ અનુભવાઈ રહી છે. ખાસ તો બપોરના સમયમાં જ્યાં ભારે ઉકળાટથી બફારો થતો હતો તેના કારણે હાલ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને ઠંડુગાર બની ચૂકેલું વાતાવરણ પણ અત્યારે હાલ આવકારદાયક કહી શકાય. પણ વરસાદ ભારે માત્રામાં નોંધાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો જાણે પાણીમાં ગરક થઈ ચૂક્યા છે. વાહન વ્યવહાર સૌથી વધારે પ્રભાવિત થતો હોય છે. આ બંને દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો, દુકાનો હોય કે ઘરો હોય તેની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. મોડી સાંજ બાદ જ્યાં ધોધમાર વરસાદ વાપીમાં પડ્યો, નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ભરાઈ ગયા છે. ત્યાં પાણીનો ભરાવો થયો છે અને વાહન વ્યવહારને તેની અસર પણ થઈ છે. જે પ્રકારે હવે આપણે કહ્યું કે તે મુજબ વાહન વ્યવહાર સૌથી વધારે પ્રભાવિત થતો હોય છે. કુદરતી આફત જોવા મળી રહી છે, આકાશી આફત એવી થઈ છે ત્યાં ઊભી કે તમામ રોડ રસ્તા જે છે જાણે પાણીમાં બેસી ચૂક્યા હોય, પાણીના થર ત્યાં જામી ચૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી. જોકે નૈઋત્ય ચોમાસું છે, વરસાદ થાય સ્વાભાવિક છે, કુદરતી બાબત છે, પણ આ પાણીનો ભરાવો જે થઈ રહ્યો છે તે આખરે કોના પાપે, આ સૌથી મોટો સવાલ. જ્યાં રિસર્ફેસિંગ નથી હોતું, રસ્તા જે છે તે ઉબડખાબડ હોય છે, ત્યાં ઢાળ હોય છે અને એક અપર લેવલ જે હોવું જોઈએ તે અપર લેવલ મેન્ટેન નથી હોતું, તેના કારણે આ વરસાદી પાણીનો ત્યાં ભરાવો થઈ જતો હોય છે. અને વરસાદનું પાણી ભરાય ત્યારબાદ મચ્છરજન્ય પાણીજન્ય જે રોગચાળો છે તે પણ ફાટી નીકળતો હોય છે. અને આ પ્રકારની ભીતિ, આ પ્રકારની ચિંતા હાલ તો તમામ લોકોમાં જોવા મળતી હોય છે. તો શહેરમાં અત્યારે મુશળધાર વરસાદ છે, વલસાડની વાત કરી રહ્યા છે અને તેના જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. છીપવાડ જે ગરનાળું આવેલું છે અને આ ગરનાળું પાણીમાં ભરાઈ ગયું છે અને પાણી ભરાવાને કારણે જે આઈસર ટેમ્પો અને એક કાર આ પાણીમાં ફસાઈ છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ છે, આવનારા બે દિવસમાં ભારે વરસાદ પડે તેવી પૂરી વકી અને તેને ધ્યાનમાં રાખીને પ્રશાસન પણ એલર્ટ થાય સ્વાભાવિક છે. પણ જ્યાં જ્યાં ગરનાળું આવેલું છે, અંડરબ્રિજ લો લેવલ એરિયાઝ હોય છે, ત્યાં બને તો શક્ય હોય તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ કે જેથી કરીને કોઈ વાહન ત્યાં ફસાઈ ન જાય. વલસાડની વાત કરી રહ્યા છીએ. નેશનલ હાઈવે 48 સૌથી વધારે પ્રભાવિત થયો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને વાહનોની લાંબી કતારો પણ લાગી છે. નેશનલ હાઈવે ધોરીમાર્ગ 48 આ સૌથી વધારે પ્રભાવિત થયો છે અને અતુલ હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. અન્ય શહેરને અન્ય સિટીને જોડતો આ નેશનલ હાઈવે છે અને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પણ વરસાદે એવો કહેર મચાવ્યો છે કે આખો જે હાઈવે છે 48 એટલે કે વલસાડથી જે જઈ રહ્યો છે ત્યાં વાહન વ્યવહાર અટવાયો છે અને લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે.